ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવવાના છીએ, તો ચાલો જોઈએ. તો સામગ્રીમાં જોઈશે: એક વાટકી રાજગરાનો લોટ, એક ચમચી બદામ અને કાજુના ટુકડા છે, એક નાની ચમચી ઇલાયચી પાવડર છે, એક ગ્લાસ પાણી, એક વાટકી ખાંડ, એક વાટકી ઘી. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતનું પેન લેવાનું છે, જેની અંદર આપણે પાણી ગરમ કરવાનું છે. ગેસ ઓન કરીએ. આ એક ગ્લાસ પાણીને આપણે 9 સેકું ગરમ કરી લેવાનું છે. પાણી ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરીને પાણીને સાઈડમાં મૂકી દઈએ. ઢાંકીને સાઈડમાં રાખવાનું છે. હવે આપણે આ રીતની એક કઢાઈ લેવાની છે, જેની અંદર આપણે શીરો બનાવીએ. પહેલાં ઘી એડ કરીએ. ગેસ ફાસ્ટ જ રાખવાનો છે ઘી ગરમ થાય ત્યાં સુધી. ઘી ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી લઈએ અને આ જે રાજગરાનો લોટ છે એને એડ કરીએ. રાજગરાના લોટને ઘીની અંદર શેકી લેવાનો છે આપણે મીડિયમ ગેસે. તો આપણો આ લોટ શેકાઈને રેડી છે. તમે જોઈ શકો છો આ રીતનું થોડુંક હલકો લોટ થાય અને ઘી થોડુંક ઉપર આવે અને એની સ્મેલ આવે એટલે આપણે પછી ખાંડ એડ કરીએ. મિક્સ કરી લઈએ. હવે આપણે જે આ 9 સેકું ગરમ પાણી રાખ્યું છે એને થોડુંક થોડુંક એડ કરીએ. એટલે પહેલાં 1/2 ગ્લાસ એડ કરી લઈએ. આ પ્રોસેસ કરતાં થોડુંક ધ્યાન રાખવું, કારણ કે પાણીના છાંટા આપણી પર ઉડે નહીં. હવે જે બાકીનું છે એને પણ આપણે એડ કરી લઈએ. થોડુંક એડ કરીએ પહેલાં. બરાબર મિક્સ કરી લઈએ. ફરીથી આજે થોડુંક પાણી બાકી છે એને પણ આપણે એડ કરી લઈએ. એટલે ટોટલ 1 ગ્લાસ પાણી આપણે એડ કરી લીધું છે. બરાબર મિક્સ કરી લઈએ. ગેસ મીડિયમ રાખવાનો છે. આ રીતે બરાબર હલાવતા જાઓ જેથી લમ્સ ના પડે. તો આપણો આ રેડી છે રાજગરાનો શીરો. હવે આપણે જે આ ઇલાયચી પાવડર છે એને એડ કરીએ અને આ જે બદામ ને કાજુના ટુકડા છે એને પણ એડ કરી લઈએ.
બરાબર મિક્સ કરી લઈએ. ગેસ બંધ કરી લઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સર્વિંગ ડીશમાં લઈ લઈએ. તો રેડી છે આપણો આ રાજગરાનો શીરો. આ શીરો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપી બની જાય છે. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.